हेलो स्टूडेंट, वेलकम टू साइलेंट एजुकेशन चैनल। तो आज आपणे धोरण 9 में विषय इंग्लिश नी अंदर जो यूनिट 11 छे कंजक्शन ज्ञान सेतुनु संपूर्ण सोल्यूशन जोईशुं। तो आपणे तेनी शुरुआत करीए ते पहेला अमारी चैनल ने सब्सक्राइब करीने राखो जेथी तमने इम्पोर्टंट विडियोजनी बधी ज नोटिफिकेशन मळी रहे। तो पहला तो आपणे चेप्टरनुं नाम समझिए जे छे कंजक्शन्स। कंजक्शन्स मीन्स के संयोजको, एक एवो शब्द कि जे बे वाक्य ने जोड़े छे। तो कंजक्शन इज अ लिंकिंग वर्ड, मीन्स के बे वाक्य ने जोड़तो एक शब्द छे। कंजक्शन बहु बधा प्रकारना होई शके, जेम के एंड, ओर, बट, स्टील, टील, अनटील, इवन धो, अल्दो, देरफोर, हावेवर, सो, आ बधा शुं छे? संयोजको छे, मीन्स के कंजक्शन्स छे। तो नीचे आपेलू छे रीड ध सेंटेन्सीस, तो आपणे सेंटेन्सीस ने रीड करीए, जेमां फर्स्ट छे आई विल विजिट लंडन, आई विल विजिट कैनेडा। तो ते वाक्यने एंडनी मददथी जॉइंट करशू, आई विल विजिट लंडन एंड कैनेडा। बीजू, आई वॉन्ट बनाना, आई वॉन्ट मेंगो। तो जवाब शू आवशे? आई वॉन्ट अ बनाना ओर मेंगो, मारे केळू अथवा केरी जोईए छे। ત્રીજું, હી ઇઝ ઓલ્ડ, હી ઇઝ એક્ટિવ। તો આન્સર શું આવશે? હી ઇઝ ઓલ્ડ બટ એક્ટિવ। ઉપરના વાક્યમાં વપરાયેલ એન્ડ ઓર બટ સંયોજક છે, આ સિવાય કયા આવે છે? મેં તમને હમણાં કીધા તેમ, એટ, સો, ઇફ, ધેટ, અલ્દો, ઇવન ધો, ટીલ, અનટિલ, બીકોઝ, ધેરફોર, હાવેવર, એઝ સૂન એઝ, આ બધા સંયોજકો છે। પછી બે બેની જોડીમાં પણ સંયોજકો આવે છે, જેમ કે so that, hardly when, not only but also, both and, as અને so as। તો હવે આપણે એક્ટિવિટી જોઈએ, જેમાં ફર્સ્ટ છે use and or but to make one sentence। તમારે and or અને બટનો ઉપયોગ કરવાનો છે એક સેન્ટેન્સ બનાવવા માટે। તો પહેલું છે he is tall, he is smart। તો આન્સર શું આવશે? he is tall and સ્માર્ટ। બીજું, માય બ્રધર વિલ ગો ટુ મુંબઈ, માય બ્રધર વિલ ગો ટુ દિલ્હી। તો જવાબ શું આવશે? માય બ્રધર વિલ ગો ટુ મુંબઈ ઓર દિલ્હી। ત્રીજું, રીટા ઇઝ પુઅર, શી ઇઝ ઓનેસ્ટ। તો આમાં શું દર્શાવે છે? વિરોધાભાસ દર્શાવે છે। રીટા પુઅર છે, ગરીબ છે, પણ ઓનેસ્ટ છે, મીન્સ કે પ્રામાણિક છે। તો વાક્યને આપણે બટથી જોઈન્ટ કરીશું, રીટા ઇઝ પુઅર બટ શી ઇઝ ઓનેસ્ટ। ચોથું, ઇઝ મિસ્ટર વ્યાસ યંગ, ઇઝ મિસ્ટર વ્યાસ ઓલ્ડ। તો વાક્ય શું બનશે? ઇઝ મિસ્ટર વ્યાસ યંગ ઓર ઓલ્ડ। પછી છે તારા ઇઝ ડાન્સિંગ, ગીતા ઇઝ રીડિંગ। તો આ વાક્યને તમારે અમને લોકોને એન્ડની મદદથી જોઈન્ટ કરીને કમેન્ટ કરવાની છે। તો હવે આપણે એન્ડ ઓર અને બટ વિશે જાણ્યું, તો હવે આપણે જાણીશું બીકોઝ અને ધેરફોર વિશે। તો રીડ ધ સેન્ટેન્સ, તો પહેલું છે આઈ લાઈક યુ, યુ આર હાર્ડવર્કિંગ। તો વાક્ય શું બનશે? આઈ લાઈક યુ બીકોઝ યુ આર હાર્ડવર્કિંગ, હું તને પસંદ કરું છું કારણ કે તું હાર્ડવર્કિંગ છે, મીન્સ કે સખત મહેનત કરનાર છે। બીજું, વી સ્ટડીડ હાર્ડ, વી ગોટ ગુડ માર્ક્સ। તો જવાબ શું આવશે? ધેરફોર, વી સ્ટડીડ હાર્ડ, ધેરફોર વી ગોટ ગુડ માર્ક્સ, આપણે સ્ટડી મીન્સ કે સખત મહેનત કરી તેટલે સારા માર્ક્સ મળ્યા। જ્યારે બીજું વાક્ય કારણ દર્શાવતું હોય ત્યારે આવશે બીકોઝ વાક્યની વચ્ચે, પરંતુ જ્યારે બીજું વાક્ય છે તે પરિણામ દર્શાવતું હોય ત્યારે વાક્યની વચ્ચે આવશે ધેરફોર। પછીની એક્ટિવિટી જોઈએ, જેમાં તમારે સો, ધેરફોર અને બીકોઝનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલું, નિશા ઇઝ લેટ, બ્લેન્ક, શી વિલ વર્ક એક્સ્ટ્રા। નિશા લેટ છે તેથી તે વધારે કામ કરશે, મીન્સ કે વધારે સમય રૂકશે, તો તેથી માટે આવશે સો। બીજું, ટુડે ઇઝ વેરી હોટ, બ્લેન્ક, વી શુડ સ્વિચ ઓન એસી। આજે બહુ ગરમી છે, આપણે એસી શરૂ કરવી પડશે। તો હવે તમે વિચારો કે આમાં કયું સંયોજક લાગી શકે, અને તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો વિદ્યાર્થી મિત્રો, જલ્દીથી કમેન્ટ કરો કે બીજી જે ખાલી જગ્યા છે તેની અંદર આન્સર શું આવે। ત્રીજું, ધીસ રિંગ ઇઝ વેરી કોસ્ટલી, બ્લેન્ક, વી શુડ નોટ બાય ઇટ। તો તેમાં આવશે ધેરફોર,
કારણ શું છે? તે કોસ્ટલી છે, મીન્સ કે ખર્ચાળ છે, તો પરિણામ શું છે? આપણે તેને બાય કરશું નહીં. તો આન્સર શું આવશે? ધેર ફોર. ચોથું, વી શુડ નોટ વેસ્ટ ટાઈમ, બ્લેન્ક ટાઈમ ઇઝ મની. આપણે સમયનો બગાડ ન કરવો જોઈએ, કારણ કે સમય છે તે કિંમતી છે. તો જવાબ આવશે બીકોઝ. પછી, આઈ વિલ ગો ટુ માર્કેટ, બ્લેન્ક આઈ વોન્ટ ટુ બાય વેજીટેબલ્સ. હું માર્કેટમાં જઈશ કારણ કે મારે વેજીટેબલ્સ પરચેઝ કરવી છે. તો તેના માટે આવશે કારણ કે માટે બીકોઝ. તો આ હતું તમારું સો, ધેરફોર અને બીકોઝની ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ જે બધા યુનિટ્સ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાની મજા આવે છે ને, તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, અને આ વિડીયોને તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ત્યારબાદ જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, યુઝ ધેર ફોર ઓર બીકોઝ. તમારે ધેર ફોર અને બીકોઝનો યુઝ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ, રીના ઇઝ વેરી હેપ્પી, બ્લેન્ક શી ગોટ ગુડ માર્ક્સ ઇન ઓલ ધ સબ્જેક્ટ ટેસ્ટ. તો જવાબ આવશે બીકોઝ. રીના ખુશ છે કારણ કે તેને બધા જ સબ્જેક્ટમાં સારા માર્ક્સ મળ્યા છે. બીજું, વી ટુક વિન્ટર ક્લોથ્સ વિથ અસ, બ્લેન્ક વી ફેલ્ટ કમ્ફર્ટેબલ કોલ્ડ ડ્યુરિંગ ટૂર. આપણે આપણી સાથે વિન્ટર ક્લોથ લેવાના છે, કારણ કે તેથી આપણને જ્યારે ટૂર છે તેમાં કમ્ફર્ટેબલ ફીલ થાય. ત્રીજું, વી આર ટાયર્ડ, બ્લેન્ક વી વોક 12 કિલોમીટર્સ ઓન ફૂટ. તો આનો જવાબ તમારે અમને લોકોને કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે કે બીકોઝ આવશે કે ધેર ફોર. ચોથું, પાયલ ઇઝ અ બ્રેવ ગર્લ, બ્લેન્ક શી ઇઝ નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ અ લેટ. પાયલ એક બહાદુર છોકરી છે, તેથી તેને મોડી રાત સુધી રોકવામાં કોઈ પ્રોબ્લેમ નથી. તો ધેર ફોર. પાંચમું, સ્નેહલ ઇઝ હેપ્પી, બ્લેન્ક શી હેઝ ગોટ પ્રાઇઝ ઇન કોમ્પિટિશન. સ્નેહલ ખુશ છે કારણ કે તેને કોમ્પિટિશનમાં પ્રાઇઝ મળ્યું છે. તો જવાબ આવશે બીકોઝ. છઠ્ઠું, માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ, બ્લેન્ક શી હેલ્પ્સ એવરી વન. તો આમાં તમારે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું છે કે જો છઠ્ઠી ખાલી જગ્યા છે તેનો આન્સર શું આવશે. ત્યારબાદ પછીની એક્ટિવિટી જોઈએ, જોઈન પ્રોપરલી પાર્ટ એ વિથ પાર્ટ બી યુઝિંગ ધેર ફોર ઓર બીકોઝ. ધેર ફોર અને બીકોઝનો ઉપયોગ કરીને તમારે નીચેના પાર્ટ્સ પૂરવાના છે, મીન્સ કે જોઈન્ટ કરવાના છે. તો તમે જોઈ શકો છો જે પાર્ટ વન છે તેમાં પહેલામાં તમારે જોઈન્ટ થશે બીકોઝથી. તો તમારે સામેની તરફ જે ત્રીજું છે તેમાં તમારે એક નંબર લખેલો છે, મતલબ ત્યાં તમારે વાક્યને જોઈન્ટ કરવાનું છે. એવી જ રીતના બીજા બધા જ બનાવેલા છે, એમાં તમારે જે ત્રીજું અને ચોથું છે તે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું છે કે તમારા મત મુજબ તેનો આન્સર શું આવે. બાકી બધાના આન્સર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એના પછી છે મેચ એ વિથ બી. તો તમારે આમાં જોડકું જ જોડવાનું છે. તો પહેલાંનો આન્સર આવશે બીકોઝ ટાઈમ ઇઝ મની. તો વાક્ય શું બનશે? વી શુડન્ટ વેસ્ટ અવર ટાઈમ બીકોઝ ટાઈમ ઇઝ મની. બીજું, વી શુડ નોટ વેસ્ટ વોટર. તો તેનો જવાબ આવશે બીકોઝ વોટર ઇઝ અવર લાઈફ. ત્રીજું, વી શુડ નોટ સ્મોક. તો તેનો જવાબ આવશે બીકોઝ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. ચોથું, વી શુડ ટેક કેર ઓફ હેલ્થ. તો તેનો જવાબ આવશે બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ. તો આ હતું તમારું સંપૂર્ણ સોલ્યુશન કન્જક્શન્સ યુનિટનું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ સોલ્યુશન્સ મેળવવાની મજા આવતી હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, અને આ વિડીયોને તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલશો નહીં.